નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું આજનો વિષય એવો છે કે શું તમે પથરીથી પીડાઈ રહ્યા છો એટલે કે તમને પથરીનો દુખાવો થાય છે એટલે કે પથરી તમને કળ કરવા નથી દેતી તમારા શરીરના અંદર ગમે એટલા એમએલની પથરી હોય એટલે કે ગમે એટલો એમએલનો મોટો પથ્થરો હોય પેશાબના માર્ગે હોય કે ચાહે કિડનીના ભાગે હોય કે કોઈ જગ્યાએ હોય તમને એ દુખાવો એવો કરતો હોય કે તમને એ રાતે ઊંઘ ના આવતી હોય એટલે કે કૂકવા અને રાડ્યો અને બૂમ પડાવતી હોય પથરી તો આયુર્વેદના અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે આયુર્વેદના અંદર જે માહિતી આપવામાં આવી છે એ માહિતી આધારિત આજે હું તમને અમુક દેશી ઉપાયની વાત કરવાનો છું એ દેશી ઉપાય કરશો ને તો તમારે ઝીરો રૂપિયાનો ખર્ચો થશે એટલે કે તમારે એક રૂપિયો પણ ખર્ચો નહીં કરવો પડે અને તમે તમારા શરીરના અંદર જે જેટલા એમએલની પથરી છે ને આપોઆપ પેશાબ માર્ગે નીકાળી દેશો એટલે કે તમારે ઓપરેશન નહીં કરાવવું પડે કારણ કે ઓપરેશન એક વખત કરાવી લો ને તો બીજી વખત ફરીથી પથરી થાય અને ફરીથી ઓપરેશન કરાવવું પડે એટલે કે ઓપરેશન ન કરાવવું પડે અને ઓપરેશનના પૈસા પણ બચી જાય એટલે કે તમારા શરીરના અંદર જે ઓપરેશન કરાવો એના કારણે બગાડ પણ થતો એ પણ બચી જાય ખાસ કરીને આપણે પથરી દૂર કરવા માટે થઈને ખાસ કરીને અળસીનો વધારે ઉપયોગ કરીશું કારણ કે તમે મારા વિડીયો સમક્ષ અળસી જોઈ શકો અને અળસીને તમારે શું કરવાનું છે ખબર છે રાતે ઊંઘવાનો ટાઈમ થાય ત્યારે તમારે શું છે એ માની લો કે આટલી અળસી લઈ રહેવાની જોઈ શકો છો આટલી અળસીને થોડું ઘણું અડધા પાલા જેટલું પોણી લઈને પોણી લઈ લેવાનું અડધું પાલું પોણી લેવાના અડધા પાલાની અંદર આટલી અળસી નાશી દે ઢોચી નાશી સુધી પડી રાખવાનું પડી રાખ્યા પછી તમારે શું કરવાનું છે વહેલી સવારે ઉઠો જ્યારે નયણા કોઠે ત્યારે તમારે શું કરવાનું છે એ પાણી પણ પી લેવાનું અળસીને બીજ પણ ખાઈ લેવાનું નિયમિત તમે અઠવાડિયે આવું કરશો ને તો તમારા શરીરના અંદર કોઈ બી જગ્યાએ કિ કિડનીના ભાગે કે મૂત્રમાગના ભાગે કોઈ બી જગ્યાએ એટલે કે પેશાબ માર્ગે કોઈ પણ જગ્યા હંતાળેલી હશે પથરી એટલે કે હંતૈ જીલી હશે સુપઈ જીલી હશે તો તમે આ નિયમિત આ બીજનું રસ બનાવીને પીશો કોઈ તો આ બીજ ચબાઈ ચબાઈને ખાઈ જશો ને તો તમારા શરીરના થઈ ગમે એવો સ્ટોન હશે ને પથરીઓનો એ આપોઆપ પેશાબ માર્ગે નીકળી જશે નાના નાના ટુકડા થઈને કોઈ તો ગળી પણ જશે આ રામબાણ છે એટલું યાદ રાખજો પથરી માટે થઈને આ અળસી હવે એક બીજી પણ વાત કરેલું કે તમે મારા વિડીયો સમક્ષ આ ગોખરું જોઈ શકો છો આ જોઈ લેજો આ ગોખરું છે ખાસ કરીને તમારે શું કરવાનું છે ખબર છે આ ગોખરુંનો પાવડર બનાવી દેવાનો એટલે કે આ ગોખરીને ખલના અંદર ટીપીનોનો પાવડર બનાવી દેવાનો પાવડર બનાવીને તમારે શું કરવાનું છે ખબર છે જ્યારે વહેલી સવારે ઉઠો ત્યારે એક ગ્લાસ પાણી લઈ લેવા એક ગ્લાસ પાણીના અંદર તમારા ગોખરું જે પાવડર બનાવેલો છે એક કે બે ચમચી નાશીને બરાબર લઈને પાણી પી લેવાનું એટલું યાદ રાખજો એક ગ્લાસ ભરેલું પાણી અને બે ચમચી ગોખરુંનો પાવડર નાશી દેવાનો નિયમિત તમે આવું કરશો તો તમારા શરીરના અંદર જે પથરીને લગતી બીમારી છે એ સો ટકા મટી જશે હું ગેરંટી સાથે કહું છું કારણ કે પથરીને દૂર કરવા માટે છે આ ગોખરું હા જો તમને પેશાબની લગતી કોઈ પણ બીમારી હોય પેશાબ રૂકે રૂકે આવતો હોય પેશાબના અંદર પીળાશ રહેતી હોય પેશાબના અંદર લોહી નકરતી બળતર રહેતી પેશાબની લગતી હરેક બીમારીનું સોલ્યુશન આ ગોખરું છે એટલું યાદ રાખજો હવે તીજા ઉપાયની અંદર વાત કરી લો કે તમે મારા વિડીયો સમક્ષ આ જીરું જોઈ શકો છો અને આ લેબું પણ જોઈ શકો છો તમારા છે ને સૌ પ્રથમ છે ને બે ચમચી જેટલું જીરું લઈ રહેવાનું તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ માની લો કે આ બે ચમચી જેટલી જેટલું જીરું છે એટલું સમજી લો આટલું જીરું લઈ રહેવાનું માની લો કે આ બે ચમચી જેટલું આપણે આ જીરું લીધું જોઈ શકો તમે મારા વિડીયો સમક્ષ આ પ્રેક્ટિકલની અંદર સમજાવો આ બે ચમચી સી હવે આ જીરું લીધું ને ઓના અંદર છે ને આ તમે મારા વિડીયો સમીક્ષા લેબુ જોઈશું આ ત્રણ લેબુનો રસ કાઢી નાખવાનો આ ત્રણ લેબુનો રસ ઘાટીને આ જે આ તમે વાળી આ લીધું ને ઓના અંદર ઓના અંદર રસ નાસી દેવાનો એટલે કે આ ત્રણ લેબુનો રસ આ ઓના અંદર નાખી દેવાનો નાખીને તમારે શું કરવાનું અડધો કલાક એક કલાક સુધી આ જીરા અને આ લેબુના રસનું તૈયુ મિશ્રણ થવા દેવાનું જીરા જીરું અને આ લેબુનું રસનું મિશ્રણ થવા દેવાનું એક કલાક કે અડધો કલાક સુધી થઈ રહ્યા પછી તમારે જે છે ને આ રસ પી લેવાનો માની લો કે આ રસ છે આ રસ પી લેવાનો પછી જીરું પણ ચબાઈને ખાઈ લેવાનું નિયમિત તમે અઠવાડિયું આ કિયા કરશો ને તો સો ટકા તમે મને યાદ કરશો તમને જે પથરીને લગતી બીમારી છે એ દૂર થઈ જશે આ ઉપા ઉપાયથી તમારું પેટ પણ એકદમ સાફ થઈ જશે એટલે કે તમારું પાચનતંત્ર પણ મજબૂત થઈ જશે હા એ ના કરી શકો તો તમે નિયમિત એક લેબુ આ લેબુનું સેવન કરો એક નિયમિત તો તમારા શરીરના પથરી છે એ પથરી પણ આપોઆપ દૂર થઈ જશે કારણ કે લેબુ છે ને પથરીને દૂર કરવા માટે સક્ષમ છે કારણ કે તમારા શરીરના ગમે એટલો સ્ટોન હોય કિડની સ્ટોન હોય એ કિડની સ્ટોનને દૂર કરશે એટલું યાદ રાખજો અને પથરી માટે થઈને રામ છે આ લેબુ તમારા સાથે એક વાત કરવા પ્લીઝ પ્લીઝ જો ત્યાં મારી લાલ બટન છે આ વિડીયો બીજા મિત્રોને જલ્દી જલ્દી શેર કરજો કારણ કે બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બની શકે ખોટા ડોક્ટરના પૈસા બગાડે નહીં અને ખોટી ફીઓ ભરી નહીં અને ખોટું ઓપરેશન કરાવી ના એનું શરીર બગાડતા એ ના બગાડી મિત્રો તારું આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર તમારો